મિત્રો, નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ જ છે કે નિશ્ચાયકના ગુણધર્મનો ઉપયોગ કરીને આપેલ નિશ્ચાયકને કંઈક સાબિત કરીને આપો. તો એમાં આપણે પહેલું લઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ લખી નાખીએ. તો પ્રશ્ન માટે ડાબી બાજુ કંઈક આવી છે, જેવી લખશો એવી માહિતી મળશે. આલ્ફા, બીટા અને ગામા એવું પહેલો સ્તંભ છે. આલ્ફા સ્ક્વેર, બીટા સ્ક્વેર અને ગામા સ્ક્વેર એવો બીજો સ્તંભ છે. બીટા પ્લસ ગામા, ગામા પ્લસ આલ્ફા અને આલ્ફા પ્લસ બીટા એવો ત્રીજો સ્તંભ છે. જો ભાઈ, પહેલી વસ્તુ જીવનમાં યાદ રાખવી, કોમન વસ્તુ, પણ ક્યાંયથી કોમન મને દેખાતું નથી. કેટલી જગ્યાએથી કોમન જોવાનું થાય? પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજા સ્તંભમાંથી કોમન જોવાનું થાય, કંઈ કોમન મળતું નથી. તો કોમન નથી મળતું તો કોઈ પણ બેનો સરવાળામાંથી અવયવ બનવો જોઈએ. તો હા, બને છે. આનો ને આનો સરવાળો લેવામાં આવે, એટલે કે આ ભાઈને અહીંથી ઉપાડીને અહીંયા મૂકવામાં આવે પ્લસ કરીને એક, તો આ બધામાં આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બની જાય છે. એટલે કે ત્રીજી કોલમમાં, ત્રીજી કોલમ પ્લસ પહેલી કોલમ લેવામાં આવે. સમજજો હવે, ખાસ શું કામે આવું જ લઉં છું. તો અહીંયા આલ્ફા બીટા ગેમા એમનું એમ જ થાય, આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર અને ગેમા સ્ક્વેર પણ એમનું એમ થાય. પણ આ જો આલ્ફા અહીંયા સરવાળો થઈને આવે તો એ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા થાય, બીટા અહીંયા સરવાળો થઈને આવે તો એ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા થાય, ગેમા અહીંયા સરવાળો થઈને આવે તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા થાય. સરસ. જો આવું થાય, ફરીથી પાછી મૂળભૂત સ્ત્રોતે જ આવી જવાનું. કોમન પહેલા, કોમન મળે છે તો પહેલા, હા મળે છે સાહેબ, આમાં મળે છે, આગળનામાં ભલે નહોતું મળતું, તો કોમન જ પહેલા, કોમન જ પહેલા, કોમન જ પહેલા, કોમન જ પહેલા, અને એ છે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. બાકી તો એમનું એમ આવશે, આલ્ફા બીટા ગેમા એમનું એમ, આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર અને ગામા પણ એમનું એમ, અને વન વન અને વન થઈ જાય. કાં સાહેબ, એ તો કોમન આવી ગયું. હવે પાછું હતા ત્યાં જ પાછા, આને ભૂલી જાઓ. હવે શું? તો પાછું કોમન. તો હવે સાહેબ કોમન હતું એ તો લઈ લીધું, હવે નથી. તો એવું કંઈક વિચારો કે સરવાળો કરતા હતા કંઈ કોમન આવી જાય, તો એવું નથી બનતું. કેમ? તો કે આનો સરવાળો અને આનો સરવાળો અલગ થાય, આનો સરવાળો અને આનો સરવાળો અલગ થાય, તો એ પણ નથી બનતું. તો તમે ઝીરો બનાવી શકો છો. હવે ઝીરો બનાવો તો ઝીરો માટે શું પ્રોસેસ? તો કે આ બેની બાદ બાકી, એટલે કે પહેલી રો માં પહેલી રો માઇનસ બીજી રો. તો આ ક્રિયા આપણે પહેલા લઈ લઈએ. તેથી લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, અને શ્રેણી સોરી નિશ્ચાયકમાં પહેલામાંથી બીજું એટલે આલ્ફામાંથી બીટા, આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર એટલે કે આલ્ફા માઇનસ બીટા, આલ્ફા પ્લસ બીટા, અને વનમાંથી વન એટલે કે ઝીરો, આવી રીતે મળે. પછી કંઈ બીજી ક્રિયા લઈ શકાય, હજુ એક ઝીરો બનતું હોય? હા, તો કે આમાંથી આ ઝીરો બને, એટલે કે બીજી રોમાં બીજી રો માઇનસ ત્રીજી રો. અને આ વસ્તુ જીવનમાં ધ્યાન રાખજો કે બે થી વધારે કોઈ દિવસ એક સ્ટેપમાં ક્રિયાઓ લેવી નહીં, બે સ્ટેપથી વધારે ક્યારેય ક્રિયાઓ લેવી નહીં. તો શું કરવાનું થાય? તો કે હવે હું બાદ બાકી લઈશ તો એ મને મળશે બીટા માઇનસ ગામા. અહીંયા જુઓ, બીટા સ્ક્વેર માઇનસ ગેમા સ્ક્વેર થશે, તો એના બે અવયવ બીટા માઇનસ ગેમા અને બીટા પ્લસ ગેમા થશે. ઓકે, એ બંને અવયવ મળી ગયા. તો હવે આ બેની બાદ બાકી જુઓ તો એ થશે ઝીરો. બાકી તો બધામાં તમારે કંઈ હળી કરવાની છે જ નહીં, તો એમનું એમ રાખો. તો એ થશે ગેમા, ગેમા સ્ક્વેર અને વન. સરસ મજાનું સાદુરૂપ, પણ સાદુરૂપ પહેલાં, જો કંઈ કોમન મળતું હોય તો એ પહેલાં લેવામાં આવશે. ઓકે, તો શું કોમન દેખાય છે બાળક? તો કોમન તમને દેખાય છે આલ્ફા માઇનસ બીટા પ્લસ ગેમા એમનું એમ. આ ત્રણેયમાં જો નજર નાખો તો અહીંયા રહ્યા ત્રણેયમાં આલ્ફા માઇનસ બીટા ભાઈ બેઠા છે, ખેંચી જ લ્યો. બીજામાં કંઈ કોમન દેખાય તો કે હા દેખાય, તો બીટા માઇનસ ગેમા નહીં કોમન, લઈ જ લ્યો. હવે વધે એ લખાવો. તો વધે શું ભાઈ? આ તો બહાર આવી ગયો, તો અહીંયા એકડી બેઠો રહેશે. આ કોમન હોય તો આ પધારે ત્યાં, અને આ તો બટેટું છે, બટેટું જ રહેવા દો. આમાંથી આપણે શું કોમન લીધું છે ભાઈ? તો કે આ રહ્યો. હવે અહીંયા વધે વન, અહીંયા વધે બીટા પ્લસ ગેમા અને ઝીરો, બરાબર. ઓકે, ગેમા સ્ક્વેર અને વન રહેશે. અરે મારા ભાઈ, આનું વિસ્તરણ નાનું શું કરો ફટાફટ, અને જુઓ તો શું જવાબ તરફ તમે પ્રયાણ કરો છો. તો એલ એચ એસ બરાબર આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, બીજા કાઉન્સમાં આલ્ફા માઇનસ બીટા, બીટા માઇનસ ગેમા, અને આ ભાઈનું વિસ્તરણ, વિસ્તરણ એક સાથે આનો ગુણાકાર થાય બીટા પ્લસ ગેમા માઇનસ, તો ઝીરો થશે, માઇનસ
આલ્ફા માઇનસ બીટા સાથે હવે આટલું દૂર કરો તો આ તો વન જ છે અને આ ઝીરો છે, તો એ ક્યાં લખવાની જરૂર છે? ઓકે, હવે જુઓ જી આનો આન્સર ક્યાં આવે છે. કદાચ આપણે ભલે ક્વેશ્ચનનો ફાઇનલી આન્સર નથી જોયો, પણ એની નજીક જ હશો તમે. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, આલ્ફા માઇનસ બીટા, બીટા માઇનસ ગેમા, અને અહીંયા ભાઈ કંઈ ઉડતું હોય તો ઉડાડવાની ટેવ તો આપણને પહેલેથી હોય. ઉડાડો કોણ ઉડે છે? તો કે બીટા, અને બીટા ઉડે છે તો અહીંયા વધે શું? તો કે ગેમા માઇનસ આલ્ફા વધે. જો આ જ પ્રશ્નનો જવાબ હોય અને જે તમારે કદાચ સાબિત કરવાનું પણ હોઈ શકે છે, જોઈ લેવું એકવાર નાની સૂની મેથડથી કે અચ્છા આમ જ છે કે કંઈ નવું પણ લાવવાનું છે. ના ના સાહેબ, હરખું જુઓ જી. તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા છે, ઓકે. આલ્ફા માઇનસ બીટા છે, ક્યાં છે? અહીંયા રહ્યું. બીટા માઇનસ ગેમા છે, અહીંયા રહ્યું. અરે વાહ. અને ગેમા માઇનસ આલ્ફા છે. તો આ તમારા પ્રશ્નની સાબિતી રહેશે.